નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર માં ચેપ્ટર નંબર 8 ની શરૂઆત કરી હતી, જેની અંદર વિધેય કોને કહેવાય તેના આપણે જુદા જુદા ઉદાહરણો પણ જોયા. આજે આપણે વિધેયના પ્રદેશ અને સ્વપ્રદેશ એના વિશે સમજૂતી મેળવશું. પેજ નંબર 267 પર આપણે જાણીએ છીએ કે વિધેય બે ભિન્ન અરિક્ત ગણોના ઘટક વચ્ચેનો અનન્ય સંબંધ છે. વિધેય એ કેવો છે? તો કે બે ભિન્ન એટલે કે અલગ અલગ ગણ, અરિક્ત ગણ. અરિક્ત એટલે કે જેની અંદર એક એક ઘટક એની સાથે પાછો સંકળાયેલો પણ હોય એવો અનન્ય સંબંધ છે. ગણ એ કે જેના ઘટકો માટે ગણ બીના અન્ય ઘટક કે પ્રતિબિંબ મેળવવામાં આવે છે. હવે આપણે જોયું કે આકૃતિ દ્વારા કે આ એક ગણ છે, આ છે બી ગણ છે, અહીંયા 1 2 3 4 5 6 7 અને 8. તો હવે શું થયું કે આ દરેકમાં પ્લસ 4 કરતા એટલે પ્રદેશ અને ગણ બી ને સહ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. પ્રદેશ એટલે શું? તો કે જે કઈ મૂળ કે મૂળ ગણ આવેલા હોય, મૂળ એકમો આવેલા હોય એને પ્રદેશ કહેવાય, અને તેની સાથે જે સંકળાયેલા છે એને સહ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણા કિસ્સામાં ગણ એ શું બનશે? પ્રદેશ બનશે, અને ગણ બી એ તેનો સહપ્રદેશ બને છે. પ્રદેશ ગણના ઘટક માટે વિધેય નીચે પ્રતિબિંબિત કિંમત કે વિધેયાત્મક કિંમત મેળવવામાં આવે છે તે કિંમતના ગણને વિધેયનો વિસ્તાર કહેવામાં આવે છે. વિસ્તાર કોને કહેવો? રેન્જ. વિસ્તાર એટલે કે રેન્જ એ કોને કહેવાય? તેની વ્યાખ્યા આ રીતે આપણે પ્રદેશ અને સહપ્રદેશની સમજૂતી મેળવી. તો વિસ્તાર કોને ગણવાનો? તો કે પ્રદેશ ગણના ઘટક માટે વિધેયની જે પ્રતિબિંબિત કિંમત હોય, વિધેયની અને આ શું પડે છે? એનું પ્રતિબિંબિતમાં પડે છે એટલે કે જે પ્રતિબિંબિત કિંમત હોય તે કિંમત કે વિધેયાત્મક કિંમતો મેળવવા માટે ગણને એ વિધેયનો વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે ગણ એનું પ્રતિબિંબિત કિંમતો ગણ બીની મુજબ હોય. તો આ કિંમતો મેળવવા માટે જે કાંઈ પ્રોસેસ કરવામાં આવે છે અથવા તો આ જે કાંઈ વિસ્તાર છે એને આપણે રેન્જ એટલે કે વિસ્તાર તરીકે ઓળખીએ છીએ. ગણ એનું ગણ બીની પ્રતિબિંબિત કિંમતો મેળવવા માટે જે કાંઈ પ્રક્રિયા કરી a
રીતે અને એના માટે કઈ કઈ પ્રોસેસ કરવાની છે. પ્રોસેસ માં દાખલા તરીકે f x = 2 જ્યાં x દેખાશે ત્યાં a ગણની બધી કિંમતો દર્શાવજો જે આપણે આગળના ઉદાહરણમાં જોયું. ટૂંકમાં આ જે છે એ એના માટેની પ્રોસેસ કરવા માટેની પ્રક્રિયા છે. પણ ફંક્શન a બરાબર ફંક્શન b ની કિંમત શોધવી છે તો b ની કિંમત કઈ રીતે શોધશું તો કઈ રીતે અને વિસ્તારની સમજૂતી મેળવી